થઈ રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં વિદ્યાર્થીઓ પાસે ઉઠક બેઠક કરાવવામાં આવી છે. જે રીતે મહત્વના સમાચારો મળી રહ્યા છે, ડીઓ અને ટીમે સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપ્યા છે. સ્કૂલ વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ 2015 મુજબ સજા પણ થઈ શકે છે. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે નાના બાળકો પાસે ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે. જોકે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીનીઓ પાસે કેવી રીતે ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે. જોકે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો મણિનગરની લલિત ગ્રીન લોન્સ શાળાની આ ઘટના છે, જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસે ઉઠક બેઠક કરાવવામાં આવી હતી. સમગ્ર મામલે ડીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેવી રીતે નાના બાળકોને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે. જોકે જુવેનાઇલ એક્ટ 2015 મુજબ શાળા સજાને પાત્ર બની શકે છે. તો ઉઠક બેઠક કરાવતા કેટલાક વિદ્યાર્થીઓની તબિયત પણ બગડી હોવાનું સામે આવ્યું છે. લલિતા ગ્રીન લોન્સ શાળાનો આ બનાવ છે, જ્યાં વિદ્યાર્થીઓ પાસે ઉઠક બેઠક કરવામાં આવી. એક શિક્ષિકા, જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, શિક્ષિકા દ્વારા કેવી રીતે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસે ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે. તો મણિનગરની લલિતા ગ્રીન લોન્સ શાળાનો આ બનાવ છે. જોકે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જુવેનાઇલ એક્ટ 2015 મુજબ શાળા સજાને પાત્ર બની શકે છે. જોકે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉઠક બેઠક કરતા હતા. સમગ્ર મામલો છે કેમેરામાં કેદ થયો છે. તો એક શિક્ષિકા છે, જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસે બેઠક કરાવી રહી છે. આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, જે રીતે નાના બાળકોને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે, ડીઓ દ્વારા અત્યાર સુધીમાં કેવા પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે? જી, જે સમગ્ર મામલો સામે આવ્યો છે, ગતકાલ આ મામલો સામે આવ્યો હતો અને એ સ્કૂલ પર જ અત્યારે અમે પહોંચ્યા છીએ કે જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી અને એમની ટીમ સમગ્ર તપાસ માટે આવી છે. ત્યારે આ જે લલિતા ગ્રીન લોન્સ સ્કૂલ મણિનગરમાં આવી છે, જ્યાં ગતકાલ એક શિક્ષિકા દ્વારા પાંચમા ધોરણમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી અને એ ઉઠક બેઠકની સંખ્યા લગભગ 200 થી 250 જેટલી ઉઠક બેઠક કરાવવામાં આવી હોવાનું વિદ્યાર્થીની દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અને ગતકાલે આ ઉઠક બેઠક કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને ગતકાલથી આ જે વિદ્યાર્થીની છે તે એલજી હોસ્પિટલ છે ત્યાં સારવાર હેઠળ છે. અત્યાર પણ એ વિદ્યાર્થીની સારવાર હેઠળ જોવા મળી રહી છે અને વિદ્યાર્થીની તબિયત નાદુરસ્ત હોવાનું તેમજ વિદ્યાર્થીની આ ડરના કારણે હવે આગામી સમયમાં સ્કૂલમાં જવાની ના પાડી રહી હોવાનું એના પિતા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી દેવામાં આવી છે અને ત્યારબાદ અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે અને જે ટ્રસ્ટ મંડળ અથવા તો એના જે પ્રિન્સિપાલ છે એમની સાથે અત્યારે એક બેઠક ચાલી રહી છે અને તમામ જે તપાસ છે અથવા તો જે પૂછપરછ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. એટલે આગામી સમયમાં આ સમગ્ર મામલે તપાસ કરીને ત્યારબાદ કોઈ ડિસિઝન પર જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ આવશે. પરંતુ જે સૌથી મહત્વનું છે કે જે જુવેનાઇલ એક્ટ 2015 છે એ મુજબ શાળા તેમજ જે શિક્ષિકા છે તેના પર કાર્યવાહી કરવામાં આવશે તેવું અત્યારે જણાવવામાં આવી રહ્યું છે. આ સિવાય સમગ્ર આ જે મામલો છે એ બાબતનો એક રિપોર્ટ તૈયાર કરીને એ રિપોર્ટ તૈયાર થયા બાદ કઈ રીતના વધારે શિક્ષાત્મક પગલાં લઈ શકાય કે જેના થકી અન્ય શાળાઓ ઉપર પણ એક દાખલો બેસાડી શકે કે વિદ્યાર્થીઓને આટલી કડક શિક્ષા આપી શકાય નહીં. જી, પરંતુ નરેન્દ્ર, શા માટે શિક્ષિકા દ્વારા આ નાના બાળકોને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી હતી? જી, જે સમગ્ર મામલો બહાર આવ્યો છે અને ગતકાલે પણ વાત થઈ હતી ને આજે પણ જ્યારે જે
પરિવાર છે એમની સાથે વાતચીત થઈ હતી. તો જે વિદ્યાર્થીઓ સ્કૂલ પર આવતા હોય છે એમનો એક સ્પેશિયલ ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવ્યો હોય છે અને એ ડ્રેસ કોડમાં જે વિદ્યાર્થીઓ ન હતા એ વિદ્યાર્થીઓને આ રીતના શિક્ષા કરવામાં આવી હતી અને જેમાં જે વિદ્યાર્થી ઢળી પડી હતી અને ત્યારબાદ એ હોસ્પિટલાઇઝ છે અત્યારે એ વિદ્યાર્થીની જે એના વાળ જે એક બે ચોટલી બાંધીને આવવાનું હોય છે એની જગ્યાએ એક જ ચોટલી બાંધીને આવી હતી. આવી એક સાવ નાની બાબતમાં એને 200 જેટલી ઉઠક બેઠક કરાવવામાં આવી હતી અને ત્યારબાદ એ વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને ત્યારબાદ એના જે વાલીઓ છે એમના દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ તો એની રીતના અત્યારે તપાસ કરી જ રહી છે પરંતુ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ પણ અત્યારે અહીંયા પહોંચી છે અને એમના દ્વારા પણ આ સમગ્ર જે મામલો છે એમાં તપાસ કરવામાં આવી રહી છે. નરેન્દ્ર, જિલ્લા શિક્ષણ અધિકારી સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે તો શાળા વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? જી, જે પ્રમાણે જણાવ્યું એ મુજબ કે આ એક નાની બાળકી સાથે આ રીતનું થયું હતું અને આ સિવાય બીજા એકમાત્ર વિદ્યાર્થીની નથી, એ સિવાય બીજા પણ 5-6 જેટલા વિદ્યાર્થીઓ પણ સાથે હતા કે જે કુમળી વયના છે, 5મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. એટલે એ જેટલા પણ વિદ્યાર્થીઓ સાથે આ સમગ્ર બનાવ બન્યો છે એ તમામ બાબતની અત્યારે નોંધ લેવામાં આવશે અને પોલીસ એમની રીતના ફરિયાદ કરશે જ. પરંતુ જે શાળા દ્વારા જે શિક્ષિકા હતી એમને સસ્પેન્ડ કરવામાં આવી શકે. આ સિવાય જ્યુએનાઇલ એક્ટ 2015 છે એ મુજબની જે કેટલાક કાયદાઓ છે તો એની અંદર જે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ મુજબ શિક્ષાત્મક પગલાઓ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આગામી સમયમાં શાળા સંચાલકો, ટ્રસ્ટ મંડળ અથવા તો જે ટીચર છે એમની સામે ભરવામાં આવી શકે છે. જી નરેન્દ્ર, પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે સમગ્ર મામલે, તો પોલીસ ફરિયાદ કોના દ્વારા નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? જી, જે ગઈકાલે સમગ્ર મામલો બહાર આવ્યા બાદ એના જે પરિવારજનો છે એના જે બાળકી છે એના પિતા છે એમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે શાળા સંચાલકો તેમજ જે ટીચર છે એ તમામ સામે આ બાબતની કાયદાવાહી જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે. ગઈકાલ સાંજે જે ટીચર છે કે જેમના દ્વારા આ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે સવારમાં સંચાલકો તેમજ જે ટ્રસ્ટ મંડળના સભ્યો છે એમને પણ 1-to-1 બોલાવવામાં આવ્યા હતા અને એમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. એટલે આ જે સમગ્ર મામલો છે એ મામલે તમામ દિશાઓમાં તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા એમની રીતના તપાસ કરવામાં આવી રહી છે કારણ કે એક દાખલો બેસાડી શકાય જે નવા કાયદાઓ આવ્યા છે એ જોવેનાઇલ એક્ટ, એ મુજબ આવી સખત શિક્ષાત્મક કાર્યવાહી ના થઈ શકે, આવી સખત જે વિદ્યાર્થીઓ છે એમને શિક્ષા કરવામાં ના આવી શકે. એટલે એ તમામ બાબતોએ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ અન્ય શિક્ષકો પર પણ લાદી શકાય એ માટેની તમામ જે દિશાઓમાં જે પણ કાર્યવાહી થઈ શકતી હશે એ તમામ દિશાઓમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને એ જલ્દીથી જ આગામી સમયમાં જે પ્રાવધાન કરવામાં આવ્યા છે કાયદામાં એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. જી બિલકુલ નરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ઉઠ બેઠક કરાવવામાં આવી રહી છે, જોકે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.